આપણે દાબેલી બનાવીશું તો દાબેલી માટે બટેકા 500 ગ્રામ બટેકા કાંદા લસણ વાળી ચટણી ધાણા મસાલા સિંગ અને સેવ આટલું આપણે યુઝ કરીશું ગેસ ઓન કરીશું હવે આપણે એમાં તો 3 ટેબલસ્પૂન તેલ નાખ્યું છે તે ગરમ મૂકી દઈશું થોડી વાર ગરમ થવા દઈશું આપણું તેલ ગરમ બરોબર થઈ ગયું છે તો આપણે એને ગેસ બંધ કરી દઈશું હવે આપણે આ તેને બટેકામાં મિક્સ કરીશું તેલ તેને બરોબર હલાવી નાખશું થોડી વાર મિક્સ થઈ જાય ત્યાં સુધી હલાવવાનું હવે આપણે બટેકાનો મસાલો બરોબર મિક્સ થઈ ગયો છે તેલમાં તો આપણે હવે કચ્ચી દાબેલી મસાલો છે તે એડ કરીશું ગ્રેવી છે કચ્ચી દાબેલી ગ્રેવી હવે તે આપણે એમાં અંદર નાખી દઈશું પછી છે કાંદા તે પણ એડ કરી દઈશું બધા જ મસાલા સિંગ એડ કરી દઈશું હવે તેને આપણે બરોબર મિક્સ કરી દઈશું હવે આપણો બટેકાનો મસાલો દાબેલીનો મસાલો મિક્સ થઈ ગયો છે બરાબર જોઈ રહ્યા છો તેનો કલર પણ મસ્ત છે અને ટેસ્ટ પણ સારો આવશે હવે આપણે તેને બ્રેડમાં ભરી દઈશું આપણે આવા પાઉં લઈ લીધા છે દાબેલીના જે પાઉં આવે છે તે લઈ લેવાના અને તેને આવી રીતે કટ કરી દેવાના વચ્ચેથી બરોબર હવે તેમાં આપણે લસણવાળી ચટણી લગાવી દઈશું લસણવાળી ચટણી આવી રીતે ગ્રેવી બનાવી નાખવાની છે જે લગાવવા માટે હવે આપણે એને આવી રીતે લગાવી દઈશું બંને બાજુ લગાવાઈ ગઈ છે બે બંને બાજુ હવે આપણે તેમાં મસાલો ભરી દઈશું આવી જ રીતે મસાલો આપણો ભરાઈ ગયો છે આવી રીતે બધી આપણે દાબેલી આવી રીતે ભરી દઈશું હવે આપણે ગેસ ઓન કરીશું લોઢી મૂકી દઈશું એટલે શેકવા માટે તેલ નાખીશું લોઢી ઉપર હવે આપણે દાબેલી શેકી લઈશું આવી રીતે મસાલો બહાર ન આવે તેનું ધ્યાન રાખવાનું બસ આવી રીતે જોઈ રહ્યા છો આપણી દાબેલી મસ્ત બની રહી છે અને શેકાઈ પણ રહી ગઈ છે જો આવી જ રીતે આપણે બધી જ દાબેલી આપણે શેકી લેવાની છે તમે જોઈ રહ્યા છો આપણી દાબેલી બરોબર શેકાઈ ગઈ છે અને બની પણ ગઈ છે હવે તેમને આપણે સેવ છે તેમાં આપણે આવી રીતે પ્રેસ કરીને સેવ લગાવી દીધી એવી જ રીતે આપણે બધી દાબેલીમાં સેવ લગાવી દઈશું સરસ મજાની આપણી ટેસ્ટી દાબેલી મસ્ત મજાની બની ગયેલી છે હવે આપણે એને ચટણી સાથે સેવ કરીશું જો તમને મારી દાબેલી પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ